મહીસાગરની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. મહીસાગરમાં અલગ અલગ જગ્યાએ વરસ્યો છે વરસાદ. લુણાવાડા, સંતરામપુર, કડાણામાં વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ખાનપુરમાં પણ વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. તો આ બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મહીસાગરના અલગ અલગ તાલુકામાં કઈ રીતે વરસાદી માહોલ જામેલો છે અને લુણાવાડા, સંતરામપુર, કડાણામાં વરસાદ વરસતાની સાથે રોડ રસ્તા ફરી એકવાર પાણી પાણી થઈ ગયા છે. લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત. દાહોદની વાત કરીએ. દાહોદ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદ આવ્યો છે. ચાર દિવસથી પડી રહેલી ગરમી બાદ અચાનક વરસાદી માહોલ જામ્યો. રવિવાર રાતથી દાહોદ પંથકમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. પાવી જેતપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા. ઢીખાપુરા, ડુંગરવાટ, ગદવાલ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલમાં મેઘરાજાની બીજી ઇનિંગની શરૂઆત થઈ ચૂકી છે. રવિવાર રાતથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ચાર દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. મોરવા, હડફ, ગોધરા, શહેરા, હાલોલ, કાલોલ, ઘુગંબા, જાંબુ, ઘોડા સહિતના વિસ્તારોમાં વરસાદ. આ તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. ચાર દિવસના વિરામ બાદ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત. વાડજ, શાહીબાગ, શાહપુરમાં વરસાદ આવ્યો. ગોતા, એસજી હાઈવે, આનંદનગર અને થલતેજમાં પણ વરસાદ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.